મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ટુડે ન્યૂઝ માં સૌપ્રથમ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. સરકારના લેખિતમાં જવાબ, ગુજરાતમાં 2.83 લાખ બેરોજગાર સરકારી ભરતીના આંકડાઓ, રોજગાર કસરી પાસે નથી. ગાંધીનગર 16 માર્ચ 2023 ગુરુવાર, દેશમાં બેરોજગારીને લઈને રાજકારણ ગરમાયો છે. અગર હમ કરે તો કરે, ક્યા બોલે તો બોલે ક્યા. વાહ મોદીજી, વાહ વાહ વાહ. મિત્રો ગાંધીનગર ખાતે 16 માર્ચના ગુરુવારના દેશમાં બેરોજગારીને લઈને રાજકારણમાં ગરમાયો છે. શાસક અને વિપક્ષ વચ્ચે બેરોજગારીને લઈને આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના આંકડા સામે આવ્યા છે. વિધાનસભામાં સરકારે બેરોજગારીના આંકડા વિગતો જાહેરાત કરી છે. ગુજરાતમાં સરકારી ચોપડે કુલ 2,83,140 બેરોજગારો નોંધાય, જ્યારે 2,70,922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. સરકારી નોકરીના આંકડાઓ રોજગારી કચેરી પાસે નથી. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં 12,218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે, જ્યારે સરકારે 4,70,444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી હતી. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ના હોવાના સરકારે લેખિતમાં જવાબ આપ્યા છે. તો મિત્રો જોઈ શકો છો બેરોજગારીને લઈને ખૂબ જ મોટા આક્ષેપો. તમે જ ખબર જશે મિત્રો કે તલાટી જેવી ભરતીમાં પણ જો 23-23 લાખ ફોર્મ ભરાતા હોય તો બેરોજગારીનો આંકડો કેટલો હશે. પરંતુ અહીં સરકાર દ્વારા સરકારે હસ્તકલા કામગીરી માટે 15 મેળાઓ યોજ્યા. અહીં બીજી તરફ સુરત પર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના જવાબમાં સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે હાથશાળા અને હસ્તકળા અને ઇન્ડેક્સ સી કચેરી દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય બહાર સરકારે હસ્તકળા કારીગરો માટે 15 જ મેળાઓ યોજાયા છે. રાજ્ય બહાર 2021 યોજાયેલ 9 મેળામાં 737 હસ્તકલા મેળામાં ભાગ લીધો હતો. 2022માં યોજનાઓમાં 6 મેળાઓમાં 494 હસ્તકલાઓ રાજ્ય બહાર મેળામાં ભાગ લીધો છે. રાજ્ય બહાર યોજાયેલા મેળામાં 1,61.26 લાખનું વેચાણ